નડિયાદ કલેક્ટર કચેરીમાં તાજેતરમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બની હતી. કચેરીના બીજા માળે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આગની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. કલાકોની ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી, પરંતુ કચેરીમાં રાખેલ જરૂરી દસ્તાવેજો સહિત અનેક માલ સામાન બળીને ખાક થઈ ગયો. ઉલ્લેખનીય છે કે આગના બનાવની જાણ થતા નાયબ કલેક્ટર અને નડિયાદ પ્રાંત અધિકારી, નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ કચેરીએ દોડી આવ્યા હતા. આ સાથે નડિયાદ MGVCLની ટીમ પણ આવી પહોંચી હતી. નડિયાદ ફાયર કંટ્રોલ રૂમને મેસેજ મળેલ કે નડિયાદ ડબલ રોડ પર આવેલ કલેક્ટર કચેરીમાં કંઈક ધુમાડા જેવું દેખાય છે, જેથી તાત્કાલિક અમો બે વોટર બાઉઝો તેમજ રેસ્ક્યુ ટેન્ડર લઈ અને તમામ ફાયર બ્રિગેડની ટીમ સાથે અહીંયા આવી અને સ્થળ પર જોતા ધુમાડો ખૂબ જ હતો, જેથી બારી વાણા દૂર કરી અને કંઈક કાગળ સળગેલા હતા એને પાણીનો મારો મારી બુઝાવી દીધેલ. સેકન્ડ ફ્લોર પર આવેલ છે અને ઓફિસ છે, એટલે ઓફિસમાં તો કઈ કચેરી હોય તો અત્યારે મને જાણ બાર છે. ઓફિસમાં તો ફાઇલો હોય, જનરલી ફાઇલો ને એ સળગેલું હોય. તમારે કેટલા વ્હીકલ અહીંયા ઘર ઘટના સ્થળે પહોંચ્યા? બે વોટર બાઉઝર લઈને આવ્યો હતો અને બારી ધુમાડો ખૂબ જ મોટા પ્રમાણમાં હતો, એટલે ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ પણ સાથે લઈને આવ્યો.